नमस्ते विद्यार्थी मित्रों, जेम्स स्कूल ने यूट्यूब चैनल में दरेक विद्यार्थी हार्दिक स्वागत है। तो मित्रों, आप गई काले धोरण त्रण अंदर विषय आसपास में आप पाठ बार अपना काम जोता था। एम आप चित्र आधार घणु बधु जोई गया कि चित्रनी अंदर आपने अलग अलग काम करता लोग देखाय छे, बराबर। एना विषे पण आपणे के दरेकनुं पोतानुं कार्य जे छे एना विषे पण आपणे चर्चा करी हती। मां रमेश होय छे, दररोज एम के सवारे वहेलो उठी अने एनो भाई गामडेथी आवेलो जे होय छे एन लई अने के जतो, एम रमेश एम के करिया काम करतो होय छे। एनी चर्चा थई गई हती। चंपा फूल वेचवा माटे बेठी होय छे अने दररोज जे एक स्त्री होय छे ये दररोज एम के त्यांथी फूल लई ले छे एनी जोड़ेथी। छोकराओ छे दौड़ता दौड़ इनके स्कूले जवानुं लेट थई रह्युं छे, तो छोकराओ दौड़ता दौड़ता ए के स्कूल तरफ जई रह्या छे। दौड़वाना ने एक जे टीचर होय छे एने इनके चंपल एम के तूटी गयुं छे, तो ए एनुं जे चंपल होय छे ए इनके चंपल હંધાવા માટે કે ચંપલ જે હોય છે એ સંધાવા માટે એ જતી હોય છે। પછી એક નાનું ન્યાય છે, બરાબર, દુકાન ખોલીને કે ત્યાં દાઢી બનાવવા માટે બેઠો છે। પછી ત્યાં ચાની દુકાન પર બે માણસો ચા પીવા બેઠા છે, એની પણ આપણે ચર્ચા થઈ ગઈ હતી। પછી કે જે ડ્રાઈવર છે એ તેની ગાડી જે હતી એ ચાર રસ્તા ઉપર લઈ જઈ રહ્યો હતો, ત્યારે પોલીસ ચોકીવાળા જે હતા, જે સ્ટેશન ઉપર ઊભા રહે છે એ ટ્રાફિક પોલીસવાળા, એ શું કહે છે, ઓય ઓય તારી ગાડી અહીંયાથી થોડી દૂર કર, તને સંભળાતું નથી, એવું એ કહી અને કહેતા હોય છે। રાયજીભાઈ હોય છે એની હાથ લારીથી ફ્રૂટ વેચવા માટે જઈ રહ્યા છે, હાથ લારી લઈ, અને ત્યાં એમની દીકરી જે હોય છે મમતા, એ પૈસા લેવામાં અને કે બધાને આપવામાં તે આગળ જોડે હોય છે એમની જોડે। પછી ડૉક્ટરો હોય છે હોસ્પિટલ તરફ જઈ રહ્યા હોય છે, એ બધું આપણે જોઈ ગયા હતા। હવે આપણે આગળનો પાર્ટ જોઈએ, બાકીનો ઘરકામ। ઘરકામ, બરાબર, ઘરકામ આપણે દરેક જણ ઘરમાં કામ કરાવતા હોઈએ છીએ, મમ્મી પપ્પાની અલગ અલગ રીતનું છે। અહીંયા દીપાલીની વાત કરવામાં આવેલી છે। તો દરેક વિદ્યાર્થી પેજ નંબર 85 કાઢશે, એમાં ધ્યાન આપવાનું છે। દીપાલી પણ એવી જ છોકરી છે જે શાળાએ જતી નથી। દીપાલી કેવી છોકરી છે, જે મમતા સ્કૂલે જતી નથી, એમ દીપાલી પણ એવી છોકરી છે જે શાળાએ જતી નથી। ઘણા બાળકો એવા હોય છે જે પરિસ્થિતિના લીધે સ્કૂલે જતા નથી હોતા, અમુક બાળકો એવા હોય છે એને ભણવાનું જ નથી ગમતું હોતું, એ બીજા કાર્યમાં લાગેલા હોય છે, એમ આ દીપાલી પણ એ શાળાએ જતી નથી। ચાલો તેના વિશે જાણીએ કે આપણે એના વિશે જાણીએ દીપાલીના કુટુંબમાં। દીપાલી એના કુટુંબમાં સૌથી મોટી છે। તેના પિતા શાકભાજી વેચે છે, તે શાકના બજારમાં જવા વહેલી સવારમાં જ નીકળી જાય છે, કે દીપાલી શાકભાજી વેચવા માટે સવારે વહેલા બજારમાં જ્યારે જવાનું હોય છે એટલે સવારે વહેલા નીકળી જતી હોય છે વહેલા ઊઠીને। તેની માતા કેટલાક ઘરના વાસણો ધુએ છે, તે પણ વહેલી સવારમાં કામ માટે નીકળી જાય છે। એની માતા શું કામ કરે છે, ઘરના વાસણો ધોવાનું, બીજાના ઘરના વાસણો ધોઈ ધોવાનું કામ કરે છે અને એ પણ સવારે વહેલા નીકળી જાય છે। દીપાલી તેના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે છે। દીપાલી એના ભાઈ અને બહેન માટે એમ કે જમવાનું બનાવે છે, કેમ કે ઘરની અંદર એ મોટી છે, એના ભાઈ બહેન નાના છે, એટલે જવાબદારી એ લે છે। તે ઘર સાફ કરે અને વાસણ પણ સાફ કરે, તેને રેડિયો સાંભળવો ખૂબ જ પસંદ છે। દીપાલી ઘર સાફ કરે છે, વાસણ પણ, ઘરનું જે પણ કામ છે એ કામ કરે છે અને
એને એમ કે રેડિયો સાંભળવાનો એમ કે ખૂબ ગમે છે. તે કામ કરતાં કરતાં ગીતો સાંભળે છે. કામ કર્યા બાદ તે તેના ભાઈને પિતા પાસે મૂકવા જાય છે. પછી તે તેની નાની બહેને બહેનો સુમન અને શૈલાને શાળાએ લઈ જાય છે. જે એમ કે દીપાલી હોય છે એ શાળાએ અરે એના ભાઈને એના પિતાજી જોડે મૂકવા જાય છે. પછી એની જે નાની બે બહેનો છે એ બે બહેનોને એ શાળાએ છોડવા માટે જતી હોય છે. ચિત્રની અંદર આપણને જોવા મળી રહ્યું છે દીપાલીનું ચિત્ર. એ આગળનું જોઈએ. દીપાલી તેની માતાને ઘરના કામમાં મદદ કરે છે. દીપાલી કામ પટાવે છે પણ ફરીથી પણ એની માતાને મદદ કરતી હોય છે. બપોરે તે તેના ભાઈ અને બહેનોને ઘરે પાછા લાવે છે. સાંજે તે પડોશના બીજા બાળકો સાથે રમે છે. તેની માતા સાંજે ઘરે મોડા આવે છે. દીપાલી તેની માતાને સાંજનું જમવાનું બનાવવામાં મદદ કરે છે. તેના પિતા રાત્રે ખૂબ જ મોડા આવે છે. દીપાલીના જે પિતા છે એ રાત્રે એમ કે ખૂબ જ મોડા આવે છે અને દીપાલી એમ કે સ્કૂલેથી એના ભાઈ બહેનને લઈ આવે છે અને પછી ઘરના કામ પટાવી અને એ સાંજે જે પાડોશના જે બાળકો છે એની સાથે એમ કે રમે છે. રાત્રે દીપાલી પથારીમાં સૂઈને તેની બહેનની શાળાનું પુસ્તક વાંચવાનું પસંદ કરે છે. ચિત્રમાં દેખાઈ રહ્યું છે રાત્રે એમ કે પથારીમાં સૂએ છે. શાળાએ દીપાલી જતી નથી પણ એની બહેનનું જે પુસ્તક છે એ પુસ્તક વાંચવાનું એ પસંદ કરે છે. તે ધોરણ 3 સુધી ભણી છે. 3 વર્ષ પહેલાં જ્યારે તેના નાના ભાઈનો જન્મ થયો એટલે તેની સંભાળ રાખવા દીપાલીએ ઘરે રહેવું પડ્યું. આ કારણે તે વધારે ભણી શકી નહીં. તેને લાગે છે કે પુસ્તકો વાંચવાથી તેને જાણવા મળશે. હવે તે ફરી શાળામાં દાખલ થઈ છે અને નિયમિત શાળાએ જાય છે. એના ભાઈનો એમ એનો ભાઈ જ્યારે નાનો હતો તો એના ભાઈને એમ કે રાખવા માટે એ શાળાએ જતી નહોતી. પછી એમ કે એને લાગ્યું એવું કે એની બહેનના પુસ્તકો વાંચી અને એમાંથી એને કંઈક એમ કે થોડું ઘણું જાણવા મળશે. આમ એ ફરીથી એમ કે સ્કૂલમાં દાખલ થાય છે. હવે એના નીચે દીપાલી કયા કયા કામ કરી રહી છે એની ઘરની અંદર એના થોડાક આપણને પ્રશ્નો આપેલા છે. તો એ પ્રશ્નો ઉપર આપણે ધ્યાન દઈએ કે દીપાલી હોય છે એના ઘરના કામ તો એક એના નાના ભાઈને એમ કે રાખવાનું, પછી બહેનો માટે જમવાનું બનાવવાનું, એને સ્કૂલે છોડવા જવાનું, પછી સાંજે એની મમ્મીને જમવાનું બનાવવામાં એમ કે મદદ કરતી હોય છે. શું તમે પણ ઘરમાં કામ કરો છો? જો હા તો કયા કયા? તમે જે કામ કરતા હોય હા કયા કામ કરો છો એ લખવાનું છે. ઘરના કામ સિવાય બીજા કોઈ કામ તમે કરો છો? જો હા તો જણાવો. તો ઘરના જે કામ છે એના સિવાય બીજા કયા કામ? તો આપણે જોઈએ કે બીજા કોઈ એવા કામ હોય, ઘરમાં મદદ કરાવતા હોય, પણ બીજા કોઈ એવા કામ હોય જે દાદા દાદીને મંદિરે લઈ જતા હોય, ક્યાંથી બજારથી કઈ વસ્તુ લાવવાની હોય, એવા વગેરે જેવા એમ કે આપણે કામ કરતા હોઈએ છીએ. તો અહીંયા સુધીનો પાઠ આટલો. આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અહીંયા દીપાલી જે કામ કરે છે એ લખવાનું છે. અહીંયા બે પ્રશ્નો છે, તમારે તમારી રીતે મૌલિકતાથી લખવાના છે. તો દરેક વિદ્યાર્થી એકવાર પાઠ વાંચી લેશે. થેન્ક યુ.